ચાંપો વાણીઓ લોક લોકવાયકા પ્રમાણે એવું છે કે ભાઈ ચાંપોવાણીઓ એના ઉપરથી ચાંપાનેર બનાવ્યું હતું અને અણહિલ ભરવાડ એના ઉપરથી અણહિલપુર પાટણ આ એક લોકવાયકા પ્રમાણે છે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ કે વિધાનસભાની મુદત કેટલી હોય છે તો વિધાનસભાની મુદત કેટલી હોય ચાર વર્ષ કે શું એ કાયમી ગૃહ છે કાયમી રૂ એટલે કે એની મુદત ના હોય ત્યારે એનું તમે એને સમાપ્ત કરી શકો પાંચ વર્ષ અને છ વર્ષ તો વિધાનસભા માટે આપણો જવાબ આવશે પાંચ વર્ષ નંબર ત્રણ રાજ્યના કાયદાઓનો અમલ કોણ કરે છે રાજ્યના કાયદાઓનો અમલ કોણ કરે છે રાજ્યપાલ વિધાનસભા ન્યાયાલય અને મંત્રીમંડળ તો જે રાજ્યના કાયદાઓનો અમલ કરે છે એ કરે છે મંત્રીમંડળ વિધાનસભાનું કામ છે કાયદા ઘડવાનું કામ છે કાયદા બનાવશે ન્યાયાલય છે એ કાયદાનો એ અમલ કરાવશે રાઈટ અને મંત્રીમંડળ છે એનો અમલ કરે છે એ કાયદા જે છે અમલ છે એને જો કાયદાઓમાં કંઈ ખામી સર્જાય તો એ વિશે ન્યાય આપવાનું કામ ન્યાયાલયનું છે નંબર ચાર સૂર્યના સીધા કિરણો ક્યાં પડે છે કર્કવૃત મકરવૃત વચ્ચે કર્કવૃત અને ઉત્તર ધ્રુવ વચ્ચે મકરવૃત્ત અને દક્ષિણ ધ્રુવ વચ્ચે વિશ્વવૃત્ત અને મકરઋત વચ્ચે તો સાચો આન્સર આવશે અહીંયા નંબર એક કર્કવૃત્ત અને મકરવૃત વચ્ચે પાંચમો પ્રશ્ન જોઈએ કે ભારતની પૂર્વ સીમાએ નીચે પૈકી કયો દેશ આવેલો છે બાંગ્લાદેશ છે શ્રીલંકા ચીન અને નેપાળ તો બાંગ્લાદેશ છે એ આપણી પૂર્વ સીમાએ આવેલો દેશ છે ભારતની પૂર્વ સીમાએ કોણ કયો દેશ આવેલો છે તો બાંગ્લાદેશ આગળ વધીએ કે મને ઓળખો મારી ત્રણેય બાજુએ સમુદ્ર આવેલો છે શ્રીલંકા છે એવો કયો દેશ છે જેને ત્રણે બાજુ સમુદ્ર આવેલો છે શ્રીલંકા છે ભારત છે પાકિસ્તાન અને બાંગ્લાદેશ તો જવાબ આવશે ભારત ભારતમાં એમ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત જોડે સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો છે જે આપણને ખબર છે નંબર સાત જોઈએ ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે ગરમી પડે છે ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને પંજાબ તો આપણો સાચો જવાબ આવશે રાજસ્થાન રાજસ્થાન કે જે ગુજરાતની ઉત્તરે આવેલું છે રાઈટ કે જેમાં વધારે ગરમી પડે છે નંબર આઠ જોઈએ કે કયા લાકડાને લાંબા સમય સુધી ઉધઈ લાગતી નથી સાલ છે બાવળ લીમડો અને આંબો તેમાં આવશે સાચો જવાબ સાલ કે શાલના લાકડાને સાલ અને સાગ તેને લાંબા સમય સુધી ઉધે લાગતી નથી નંબર નવ જોઈએ અંગ્રેજીનો પ્રશ્ન છે ધીસ ઇઝ અ ડોગ બ્લેન્ક ડોગ ઇઝ અ બ્રાઉન બ્લેન્ક ડોગ ઇઝ બ્રાઉન સોરી આર્ટિકલ એ છે એન છે ધ છે અને ધીસ છે તો જો અહીંયા આર્ટિકલની ખાલી જગ્યા હોય તો ધીસ તો આવશે નહીં રા ધીસ ડોગ ઇઝ બ્રાઉન નો બે બે વાર આપણે ધીસ નહીં લખીએ હવે જો એકવાર ડોગ આગળ આર્ટિકલ એ લાગી ગયો છે પણ હવે એના એ જ ડોગની જ ફરીથી ચર્ચા થઈ રહી છે નેક્સ્ટ ટાઈમ ચર્ચા થઈ રહી છે તો ત્યાં શું આવશે ધ યાદ રાખજો પહેલાં ભલે એ અને એન આવતો હોય પણ ફરી જો પાછી એને સ્પેસિફાઈડ કરીને ચર્ચા થતી હોય તો નિશ્ચિત આર્ટિકલ આવશે કયો ત્યાં આવશે ધ એ અને એનને અનિશ્ચિત આર્ટિકલ પણ કહે છે નંબર દસ પાઠ માટે વપરાતા લેસન બરાબર આપણે લેસન કહીએ ને ચેપ્ટર એટલે પ્રકરણ લેસન શબ્દનું સ્પેલિંગ શું થાય અને અલગ અલગ સ્પેલિંગ આપે છે તો એલ ઇ ડબલ એસઓએન લેસન આ જવાબ સાચો છે આગળ વધીએ અગિયાર કે પ્રાથમિક એટલે પ્રાઇમરી શબ્દ અંગ્રેજીમાં કઈ રીતે લખાય તો પ્રાઇમરી શબ્દ છે તો પ્રાઇમરી શબ્દોનો સાચો સ્પેલિંગ કયો થાય બરાબર છે આ આપણને યાદ હશે પ્રાઇમરી શબ્દોનો સાચો સ્પેલિંગ થાય નંબર બી પ્રમાણે પ્રાઇમરી બરાબર છે માધ્યમિક એટલે કે સેકન્ડરી અને હાયર સેકન્ડરી એટલે કે ઉચ્ચતર માધ્યમિક નંબર બાર જોઈએ કે ઘડિયાળમાં આઠ અને પચાસ વાગ્યા હોય તો એને કઈ રીતે બોલાશે ઇટ ઇઝ નાઇન ટુ ફિફ્ટી ઇટ ઇઝ ફિફ્ટી પાસ્ટ નાઇન ઇટ ઇઝ ટેન ટુ નાઇન એન્ડ ઇટ ઇઝ નાઇન ટુ ટેન તો એને બોલાશે ઇટ ઇઝ ટેન ટુ નાઇન થર્ટીન નંબર જોઈએ કે અમે દોડી રહ્યા છીએ એનું અંગ્રેજી શું થશે અમે હવે જો અમે દોડી રહ્યા છીએ વાક્ય બહુવચનમાં છે તો આપણે એક વચન વિશે ચર્ચા કરીશું નહીં ઓકે દોડી રહ્યા છીએ દોડવાની ક્રિયા ચાલુ છે એટલે રન એટલે દોડ વોક એટલે તો ચાલું થશે ત્યાં જમ્પ એટલે કે કૂદવું થશે ત્યાં રનિંગ આ જવાબ આવશે આપણો સાચો જવાબ ક્લિયર નંબર ચૌદ જોઈએ કે વીસ સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો વ્યાસ કેટલો થાય જેની ત્રિજ્યા કેટલી છે વીસ સેન્ટીમીટર તો એ વર્તુળનો વ્યાસ કેટલો થાય હવે ત્રિજ્યા અને વ્યાસ વચ્ચેનું એક સૂત્ર છે કે જો તમારે વ્યાસ શોધવો હોય અને ત્રિજ્યા આપી હોય તો ત્રિજ્યાના કરી દેવાના બમણા બમણા એટલે કે બે ગણા કરી દેવાના ત્રિજ્યાના અને જો તમને વ્યાસ આપેલો છે અને તમારે ત્રિજ્યા શોધવી છે ત્રિજ્યા શોધવી છે અને વ્યાસ આપ્યો છે તો વ્યાસના કેટલા કરી દેવાના અડધા અડધા એટલે ભાગ્યા બે કરી દેશો અહીંયા આપણને શું આપ્યું છે ત્રિજ્યા શું શોધવાનું છે વ્યાસ તો બે ગુણ્યા આપણે વીસ કરી લઈશું બરાબર છે આપણે ત્યાં બે ગુણ્યા વીસ લખીશું એટલે આપણને જવાબ મળશે કેટલું ચાળીસ ઓકે આપણો સાચો જવાબ કેટલો થશે ચાલીસ સેન્ટીમીટર અહીંયાથી એક પ્રશ્ન ખાસ યાદ રાખજો કે વર્તુળને કેટલી ત્રિજ્યાઓ હોય તો વર્તુળને અસંખ્ય ત્રિજ્યાઓ હોય વર્તુળને કેટલા વ્યાસ હોય તો વર્તુળને અસંખ્ય વ્યાસ હોય બરાબર છે વ્યાસ એ વર્તુળની એક જીવા છે પંદરમાં પ્રશ્ન ઉપર જઈએ કે એક ગન સેન્ટીમીટર બરાબર કેટલા મિલીલીટર થાય આ ખાસ ધ્યાન આપજો એક ગન સેન્ટીમીટર બરાબર થશે એક મિલીલીટર એક ગન સેન્ટીમીટર બરાબર કેટલા મિલીલીટર થાય તો એક ગન સેન્ટીમીટર બરાબર થશે એક મિલીલીટર બીજું જે એક અહીંયા ખાસ ચર્ચા કરી રહ્યા છે ધ્યાન આપજો કે એક લિટર લખીએ આપણે તો એક લીટરમાં થાય એક હજાર મિલીલીટર થશે મિત્રો એક હજાર મિલીલીટર એટલે કે એક લીટરમાં થશે એક હજાર સેન્ટીમીટરનો ગન શું થશે એક લીટર એટલે એક હજાર સેન્ટીમીટરનો ઘન થાય બરાબર ને ઘણા બધા કન્વર્ઝન છે એક ઘન મીટર બરાબર એક ઘન મીટર બરાબર એક હજાર લીટર થાય આ પણ યાદ રાખજો બીજા આપણે નેક્સ્ટ ચર્ચા કરીશું કે એક ઘન મીટર બરાબર એક હજાર લીટર થાય આપણો જે પ્રશ્ન હતો કે એક ઘન સેન્ટીમીટર બરાબર એક કન્ફ્યુઝિંગ છે ધ્યાન આપજો નેક્સ્ટ સોળ નંબર કે રાકેશની હાલની ઉંમરમાં સાત વર્ષ જો ઉમેરીએ તો ઓગણત્રીસ વર્ષ થાય છે અને ગણિતની ભાષામાં કઈ રીતે લખાય હવે ગણિતની ભાષા ચલ અને અચલમાં અલગ છે આને લખવાનું છે આપણે સમીકરણ સ્વરૂપે કયા સ્વરૂપે સમીકરણ સ્વરૂપે હવે યાદ રાખજો સમીકરણ અંગ્રેજીમાં કહેવાશે ઇક્વેશન હવે આ જે સમીકરણ છે એને બરાબરની નિશાની દ્વારા આપણે દર્શાવીશું બીજું ગણિતમાં પણ એ ખબર છે કે જ્યારે આપણે ધારતા હોઈએ ત્યારે એક્સ ધારીએ છીએ તો ધારો કે રાકેશની હાલની ઉંમર એક્સ છે એની અંદર સાત વર્ષ ઉમેરતા એટલે વધતા સાત કરું છું આટલું લખશો એટલે તમારા ઘણા જવાબ ક્લિયર થઈ જશે આ કેન્સલ થઈ જશે આ પણ કેન્સલ થઈ જશે આ બંને વચ્ચે એમાં ઉમેરવાના છે બાદ નથી કરવાના તો આપણને કેન્સર થઈ જશે કેટલો જવાબ મળે તો જવાબ મળે બરાબર ઓગણત્રીસ તો આપણને ઓગણત્રીસ જવાબ મળશે બરાબર છે અહીંયાથી એ પણ યાદ રાખજો કે પછીની ઉંમર મેળવવા માટે આપણે સરવાળો કરીએ છીએ અને પહેલાંની ઉંમર ભૂતકાળની ઉંમર મેળવવા માટે આપણે એના બાદબાકી કરીએ છીએ તો આપણો સાચો જવાબ મળી ગયો કે આ હાલની ઉંમર એક્સમાં સાત ઉમેરીએ તો ઓગણત્રીસ મળે નંબર સત્તર સમીકરણનો જ પ્રશ્ન છે કે જો એક્સ બરાબર ત્રણ મૂકી દઈએ તો ત્રણ એક્સ વત્તા એકમાં શું કિંમત મળે તો આપણે કિંમત કોની શોધવાની છે ત્રણ એક્સ વત્તા એકની કિંમત રાઈટ હવે અહીંયા જે ત્રણ એક્સ છે એનો મિનિંગ શું થાય તો એ થશે ત્રણ ગુણ્યા એક્સ વત્તા એક હવે ભાગુસભા લાગી ગયો હવે આ ચલ કહેવાય એમાં પેલું અચળ કિંમત મૂકી દઉં તો ત્રણ ગુણ્યા ત્રણ વત્તા એક થાય ભાગુસભાના નિયમો એપ્લાય કરો 3 ને ત્રણ કેટલા થાય નવ થાય અને એમાં એક ઉમેરી દઉં તો સાચો જવાબ શું મળી ગયો દસ બરાબર ધ્યાનમાં લેવા જેવો પ્રશ્ન છે સાચો જવાબ મળશે આપણને નંબર જોઈએ સિદ્ધરાજ વિશે બીજો પ્રશ્ન છે એમની ઉદયમતી મીનળદેવી અનુપમા દેવી અને ચોલા દેવી તો એમની માતાનું નામ હતું દેવી મીનળદેવી મીનળદેવીનું એક મૂળ નામ તમને કહું છે મયણઅલ્લા દેવી રાઈટ એમનું એક બીજું નામ હતું મણઅલ્લા દેવી એ કર્ણાટકના ચંદ્રપુરના રાજકુમારી હતા રાઈટ ઉદયમતી ઉદયમતીનું તો આપણને ખબર છે કે ઉદયમતી જોડાયેલા છે રાણકી વાવ જોડે જોડાયેલા છે કોના જોડે ભીમદેવ પહેલાના પત્ની રાણકી વાવ અને એ મિત્રો ખાસ યાદ રાખજો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળેલું છે રાણકી વાવને અને રાણકી વાવનું જે ચિત્ર છે આપણા સો રૂપિયાની ચલણી નોટ પર જોવા મળે છે ખાસ પ્રશ્ન યાદ રાખજો મીનળદેવી રાજમાતા મીનળદેવી એક ન્યાયપ્રિય દેવી હતા રાઈટ એમને તમને યાદ છે કે આપણે જે સોમનાથનો વેરો એમને માફ કરાવ્યો હતો રાઈટ ઉદયમતી વિશે પણ તમે માહિતી યાદ રાખજો કે રાણકી વાવ અને સો રૂપિયાના જે ચટણી નોટ છે એની પાછળ એનું ચિત્ર હોય છે ઓકે નેક્સ્ટ આગળ જોઈએ નંબર નાઇન્ટીન કે પ્રાચીન કાળમાં મક્કા જવા માટે ગુજરાતમાંથી ક્યાં કયા સ્થળથી જવાતું ખંભાતના બંદરેથી સુરતના બંદરેથી કંડલા અને દીવ છે તો સુરતનું બંદર પ્રાચીન કાળમાં થોડુંક વધારે સમૃદ્ધ હતું તો સુરતના બંદરેથી જવાતું હતું કંડલા વિશે આપણે ગઈકાલે ચર્ચા કરી ચૂક્યા છે સૌથી મોટું બંદર છે નંબર વી જોઈએ કે દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું તો દયાનંદ સરસ્વતીનું મૂળ નામ હતું મૂળશંકર બરાબર યાદ રાખજો દયાનંદ સરસ્વતીનું મૂળ નામ હતું મૂળશંકર નેક્સ્ટ ટ્વેન્ટી વન જોઈએ કે જાતે ઘસાઈ જવું એ કોનો જીવન મંત્ર હતો ઠક્કર બાપાનો હતો રવિશંકર મહારાજ વિરજાનંદ અને ભગતસિંહ તો જાતે ઘસાઈ જવું એ મૂળ મંત્ર હતો જીવન મંત્ર હતો રવિશંકર મહારાજનો નંબર બાવીસ જોઈએ કે બારડોલી કયા જિલ્લામાં આવેલું છે તો બારડોલી આવેલું છે સુરત જિલ્લાની અંદર બારડોલી કયા જિલ્લાની અંદર આવેલું છે સુરત જિલ્લાની અંદર અને સુરત જે છે તાપી નદીના કિનારે આવેલું છે આગળના પ્રશ્નો ખાસ લિંક કરતા જજો નંબર ત્રેવીસ જોઈએ કે કસ્તુરબા કોણ હતા ગાંધીજી અને કસ્તુરબા વચ્ચેનો સંબંધ શું હતો ગાંધીજીના બા હતા બહેન હતા પત્ની હતા કે ગાંધીજીના માસી હતા તો શું હતા ગાંધીજીના પત્ની હતા કસ્તુરબા નંબર ચોવીસ જોઈએ કે નીચેનામાંથી કયું રાષ્ટ્રીય પ્રતિક નથી રાષ્ટ્રીય પ્રતિક નથી તો રાષ્ટ્રગીત રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રમુદ્રા અને ત્રણે ત્રણની આપણે ચર્ચા કરી ચૂક્યા છે રાષ્ટ્રનેતા શું આવશે રાષ્ટ્ર નેતા એ આપણું રાષ્ટ્રીય પ્રતિક નથી ત્યાં મિત્રો ખાસ યાદ રાખજો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગીત આપણે જોઈ ચૂક્યા રાષ્ટ્રધ્વજ વિશે આપણને ખબર છે આપણી રાષ્ટ્ર મુદ્રા ડિસ્કશન કરી છે તો રાષ્ટ્ર નેતા છે આપણું રાષ્ટ્રીય પ્રતિક નથી અને આજનો છેલ્લો પ્રશ્ન જોઈએ ટ્વેન્ટી ફાઈવ કે નીચેનામાંથી કયું રાજ્ય સરકારનું અંગ નથી આપણને ખબર છે કે આપણા દેશની અંદર દ્વિસંઘીય પ્રણાલી છે બરાબર છે એની અંદર રાજ્ય સરકાર અને સંઘ સરકાર તો રાજ્ય સરકારના અંગોમાંથી કયું અંગ નથી તો વિધાનસભા જે આપણે વિધાન છે છે તો ગાંધીનગરમાં બરાબર પરિષદ પણ રાજ્ય સરકારનું અંગ રાજ્યપાલ પણ આચાર્ય દેવવ્રતજી ક્યાં છે તો રાજ્ય રાજ્યમાં હોય રાજ્યસભા ભલે નામ રાજ્યસભા હોય પણ આ એક સંસદનું કાયમી ગૃહ છે બરાબર છે આ રાજ્ય સરકારનું અંગ નથી સંઘ સરકારનું છે તો ખાસ ધ્યાનમાં લેજો ત્યાં લોકસભા અને રાજ્યસભા બરાબર છે ને રાજ્ય સરકારમાં આવશે વિધાનસભા અને વિધાન પરિષદ તો રાજ્ય સરકારનું અંગ કોણ નથી તો રાજ્યસભા ભૂલ ના થાય રાજ્ય નામ સાંભળીને ઓકે તો આજના ટ્વેન્ટી ફાઈવ ક્વેશ્ચન્સ આપણે અહીંયા પૂરા કરીએ છીએ ફેક્ટ ડેટાની અંદર આજે હું તમને એ માહિતી આપીશ કે આપણે ગઈકાલે લોથલ વિશે નામ સાંભળ્યું હતું ગઈકાલે આપણે લોથલ વિશે નામ સાંભળ્યું તો એવા કેટલાય પ્રાચીન નગરો આપણા અલગ અલગ જિલ્લાઓમાં શોધાયેલા છે તો એ યાદ રાખવા ખાસ જરૂરી છે ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ માટે તો ખાસ અને જે લોકો આગળ તૈયારી કરે છે બરાબર ગવર્મેન્ટ જોબની એમના માટે પણ ખાસ તો ગઈકાલે આપણે જે લોથલ જોયું હતું એને આપણે રિલેટ કરીશું અમદાવાદ સાથે તો અમદાવાદના જિલ્લામાં જો હોય તો આપણે નામ આપીએ છીએ ને લોથલ બરાબર છે ત્યારબાદ મિત્રો આગળ જે શોધા હતા એમાંથી આપણે જોઈએ મહેસાણાની અંદર કે ભાઈ મહેસાણાની અંદર આવા કયા હતા તો ખાસ યાદ રાખજો તૈયાર કરી લેજો એને કે પ્રાચીન નગરોમાં જો મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં કોટ પઢામ પઢામણી બરાબર છે પેઢામણી કહીએ છીએ કોટ પેઢામણી અને બીજું છે લાંગણ જ શું છે લાંગણ જ કોટ પેઢામણી અને લાંગણ જ આ બે હતા મહેસાણામાંથી અમદાવાદમાંથી હતું લોથલ બરાબર છે નેક્સ્ટ આગળ જોઈએ આપણે કે કચ્છ જો કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે કચ્છ તો કચ્છમાંથી કુલ ચાર યાદ રાખવાના છે આજે તમે આ ચાર ને બે છ ને એક સાત જેવા યાદ રાખજો ત્યાં કચ્છમાંથી એક યાદ રાખવાનું છે દેશડ પર શું યાદ રાખવાનું છે નામ ખાસ યાદ રાખજો દેશડ પર ત્યારબાદ યાદ રાખવાનું છે શિકારપુર શું યાદ રાખવાનું છે શિકારપુર ત્યારબાદ આવશે દોડાવીરા ખાસ યાદ રાખજો આ દોડાવીરા કે જેને આપણે કોટડા તરીકે પણ ઓળખીએ છીએ કોટડા सुयाद राखवा है धोड़ावीरा कोटड़ा અને ત્યાર બાદ એક યાદ રાખવાનું છે તમારો સુર કોટડા શું યાદ રાખવાનું છે સુર કોટડા તો આપણે કચ્છમાંથી જે પ્રાચીન નગરોની વાત કરી દેશળપળ શિકારપુર ધોળાવીરા કે જેને આપણે કોટડા કહીએ છીએ અને સુર કોટડા એક અલગ છે અમદાવાદનું લોથલ છે મહેસાણાના બે ગીધા લાંગણા જ અને કોટ પેઢામણી બરાબર છે અને કચ્છના ચાર હજી આપણે બે જોઈ લઈએ છીએ કે સુરેન્દ્રનગરની વાત કરીએ આ ખાસ યાદ રાખજો સુરેન્દ્રનગરની વાત કરી લઈએ તો સુરેન્દ્રનગરમાં બે શોધાયેલા હતા એક હતું રંગપુર યાદ રાખવાનું છે તમારે રંગપુર અને બીજું ધજાડા બરાબર છે એક રંગપુર અને એક ધજાડા આ ખાસ યાદ રાખજો પ્રાચીન નગરો હજી પણ છે આપણે નેક્સ્ટ જોઈશું ત્યાં તો આટલા જે પ્રાચીન નગરો શોધાયેલા છે ખાસ યાદ રાખજો થેન્ક યુ સો વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો સ્ટે કનેક્ટેડ વિથ સ્ટે હેલ્ધી હેવ અનાઇ ડે